एक મહત્વપૂર્ણ સમાચાર હિંમતનગરમાં હાથમતી નદીની 40 ફૂટ ખીણમાં એક કાર ખાબકી છે ભોલેશ્વર વિસ્તારમાં હાથમતી નદીની ખીણમાં કાર ખાબકી હોવાના સમાચાર હુમલાખોરોથી ભાગી રહેલા કાર ચાલકનો અકસ્માત સર્જાયો છે ત્રણ બાઇક સવારો કારનો પીછો કરી રહ્યા હતા બાઇક સવારોએ કાર ચાલકને માર મારી તોડફોડ કરી હતી કાર ખીણમાં પડવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે બંને ઇજાગ્રસ્તોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હિંમતનગરમાં લૂંટ મારામારીની બીજી આ ઘટના નોંધાઈ છે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે દેવ ગોસ્વામી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે દેવ જે પ્રમાણે કાર ખીણમાં ખાબકી છે પરંતુ અકસ્માતમાં ત્રણ બાઇક પીછો કરતી હતી કારનું એવું પણ સામે આવ્યું છે આખો મામલો શું છે તે જાણીએ ગઈકાલે જો સાંજે 9 વાગ્યાની વાત કરવામાં આવે તો 9 વાગે કારનો પીછો કરી નેતાપુરાથી 3 બાઇક સવારો જઈ રહ્યા હતા તો ગભરાઈને કાર ચાલકોએ જે ગાડી હતી તે અવાવડુ રસ્તો છે જે અક્ષમ શાળાનો રસ્તો છે ત્યાં સંતાઈ જવાનો પ્રયાસ કર્યો હતો બાઇક સારો એકંદરે શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા હતા આવતાની સાથે કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો તો કાર ચાલક ત્યાંથી ગભરાઈ અને રિવર્સ મારી ગાડી પાછી નીકળવા જતા પાછળ આવેલી ખીણમાં આખી ગાડી ખાબકી હતી તો બાઇક સવારો જે હુમલો કરી જે ગાડી ખીણમાં પડી તો તરત જ ત્યાંથી બાઇક ઉપર 3 જણા બેસી અને ભાગી ગયા હતા તો આશ્રમ શાળાના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ આને અકસ્માત જ સમજે છે પણ સીસીટીવીમાં આવ્યા બાદ ખબર પડી કે આ ઘટના કોઈ અલગ ઘટના છે તો તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક અંદર કાચ તોડી અને ગાડીમાંથી જે ઇજાગ્રસ્ત અમને કાઢી અને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતા જોકે સદનસીબે નાની મોટી ઈજાઓ થઈ હતી જેથી સિવિલમાંથી પણ તેમને રજા આપવામાં આવી હતી પણ જો વાત કરવામાં બિલકુલ દેવ હાજી માહિતી માટે આપનો આભાર દેવ